નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગ વાસીઓનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે પેજ નંબર 126 ઉપર આપણને ગણો અને જોડો પ્રવૃત્તિની અંદર આપણે ચાલો ગુણ કાર્ય કરીએ એની અંદર આપણને આપેલું છે. સરવાળા છે, બાદબાકી છે, હવે એનો જે સાચો જવાબ આવે એની સાથે એને જોડકાને આપણે જોડતા જવાનું છે. હવે આપણે આગળ તો શીખી ગયા છીએ એટલે મારા ખ્યાલથી બધાને આવડતું હોવું જોઈએ, તેમ છતાં પણ જો આગળનું વિડીયો જોયા અને કયા પછી જતા ન આવે તો આપણે આ વિડીયો વ્યવસ્થિતપણે જોઈએ કેવી રીતના સરવાળા કરવાના છે, કેવી રીતના બાદબાકી કરવાના છે, કેવી રીતે જોડતા જવાનું છે એ આપણે શીખીએ અને આપણે સ્વાધ્યાય પોથીમાં ઉતારીએ. વહી આપ્યા છે આપણને 12 માં કેટલા આ પ્લસ ની નિશાની છે એટલે ઉમેરવાના, આ માઇનસ ની નિશાની છે મતલબ બાદ કરવાના. હવે આ 12 માં આપણે 7 ઉમેરવાના, સરવાળો કરવાનો કીધો છે. આ નિશાની સરવાળાની છે, બાદબાકીની છે. આ પ્લસ ની નિશાની હોય તો ઉમેરો કરવાનો, માઇનસ ની નિશાની હોય તો બાદ કરવાનો. અહીંયા આપ્યા છે 12, 12 માંથી આપણને 7 ઉમેરવાના કીધા છે તો થશે 19. પછી આપ્યા છે 18, 18 માંથી આપણને 5 છે એ બાદ કરવાના કીધા છે તો અહીંયા આપણે 18 છે એમાંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા થાય તો કે 13. 14 અને 0 છે તો અહીંયા 14 સાથે એને જોડી દેવાના. 9 માં આપણે 7 ઉમેરવાના છે, 9 માં કેટલા 7 તો કે 15. 12 છે, 12 માં આપણને કેટલા ઉમેરવાના કીધા છે તો કે 4. હવે 12 હોય એમાં આપણે 4 ઉમેરીએ તો કેટલા થાય તો કે 16. 16 સાથે જોડી દેવાનું. 17 આપ્યા છે, માઇનસ 0 છે તો એ 17 ના 17 એ ના મળે તો જે 17 થઈ જાય એની સાથે એને જોડી દેવાનું. વહી 19 છે, 19 માંથી એક બાદ કરવાનો તો કેટલા થાય તો કે 18 થશે તો 18 સાથે એને જોડી દેવાના. 9 છે અને એમાં કેટલા ઉમેરવાના કીધા છે તો કે 3. હવે આપણે 9 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય તો કે 12, 12 સાથે એને જોડી દેવાના. 20 છે, અહીં માઇનસ છે, અહીં 0 છે તો 20 માં 20 એમ નામ જ છે તો એને 20 સાથે આને જોડી દેવાનું. 16 છે, એમાંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે તો કે 16 માંથી આપણને 5 બાદ કરવાના કીધા છે તો 11 થશે તો આને 11 સાથે એને જોડી દેવાના. હવે ત્યારબાદ આપણને 17 માઇનસ કેટલા કીધા છે તો કે 17 માંથી આપણને 2 બાદ કરવાના કીધા છે તો કે 15. તો આ રીતના 15 સાથે એને જોડી દેવાના. 9 ને 9 કેટલા થાય તો કે 18. હવે 18 ક્યાં છે તો કે નીચે તો આ રીતના એને 18 ને અહીંયા જોડી દેવાનું. 9 ને 9 18. 20 માંથી એક બાદ કરવાનો છે તો કેટલા વધે તો કે 19. તો અહીંયા આ રીતના એને જોડી દેવાનું છે. હવે 10 પ્લસ 7 બરાબર કેટલા થશે તો કે 17. 17 આ રીતના જોડી દેવાના. હવે 10 માં કેટલા ઉમેરવા આપણે 18 આપ્યા છે, 18 માં કેટલા ઉમેરવાના કીધા છે તો કે 2. 18 માં 2 ઉમેરીએ તો 20 થાય તો આ રીતના 20 સાથે એને જોડી દેવાના. 10 છે, 10 માં 3 ઉમેરવાના કીધા છે, 10 ને 3 કેટલા થાય તો કે 13. તો હવે આપણને 13 આપ્યા છે તો 13 સાથે એને ઉમેરવાના છે. 6 આપ્યા છે અને એમાં કેટલા ઉમેરવાના કીધા છે તો કે 6 માં આપણને 5 ઉમેરવાના કીધા છે, 6 માં 5 ઉમેરીએ તો 11 થાય તો આ રીતના 11 સાથે એને જોડી દેવાનું. 6 પ્લસ 5 બરાબર 11 થશે. હવે ત્યારબાદ આપણને 19 માંથી 3 બાદ કરવાના કીધા છે તો 16 થશે તો એ 16 સાથે જોડી દેવાના. હવે અહીં 14 આપ્યા છે તો 14 માઇનસ 0 કીધું છે તો 14 સાથે એને જોડી દેવાના. હવે 15 છે, 15 માંથી આપણને કેટલા બાદ કરવાના, 3. 15 માંથી 3 બાદ કરીએ તો આપણને કેટલા વધે તો કે 12, તો એ 12 સાથે જોડી દેવાના. હવે આ રીતના આપણે અહીંયા જોડતા જોડવા છે. હવે ત્યારબાદ આપણે નીચે કીધું છે પ્રશ્ન નંબર 10 માં સાચો અંક લખો. હવે કેવી રીતના કરવાનું છે તો કે બધા સમજો, અહીંયા આપ્યા છે કેટલા 11, 11 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે તો કે 11 માંથી આપણને 5 બાદ કરવાના કીધા છે. હવે 11 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે તો કે 6 વધે, 6 વધે. હવે અહીંયા આપ્યા છે 4, 4 માં કેટલા ઉમેરીએ તો 6 થાય તો કે 2. આ 11 હતા, 11 માં આપણને કેટલા બાદ કરવાના કીધા, 1 2 3 4 5 6 7 8 9 10 11. આ 11 છે એમાંથી કેટલા બાદ કરવાના કીધા, 5. તો 1 2 3 4 5 આ 5 ને બાદ કર્યા. હવે કેટલા વધ્યા, 1 2 3 4 5 6 વધ્યા, કેટલા 6. હવે અહીં આપ્યા છે કેટલા 4, આપણને
11 માંથી 5 બાદ કરવાનો તો વધશે 6 તો 6 લખવાના નથી અહીંયા 4 આપે છે 4 માં કેટલા ઉમેરીએ તો 6 થાય તો કે 2 આ રીતે આપણે જવાબ કરવાનો છે હવે અહીંયા આપે છે 12 12 માંથી આપણે 6 બાદ કરવાના કીધા છે તો કેટલા વધે તો કે 6 12 માંથી 6 બાદ કરીએ તો વધે 6 હવે અહીં 3 આપેલા છે તો 3 માં કેટલા ઉમેરીએ તો 6 થાય તો કે 3 3 ને 3 કેટલા થાય 6 આ રીતના લખતા જવાના છે હવે 13 આપ્યા છે 13 માંથી આપણને 4 બાદ કરવાના કીધા છે તો આપણને વધશે કેટલા 9 હવે 9 માં આપણે કેટલા ઉમેરીએ આપણને 9 આપ્યા છે હવે 6 માં કેટલા ઉમેરીએ તો 9 થાય તો કે 3 તો 3 અને 6 9 થશે હવે 18 આપ્યા છે 18 માંથી આપણને 9 બાદ કરવાના કીધા છે તો 9 વધશે હવે અહીંયા આપણે 2 માં કેટલા ઉમેરીએ તો 9 થાય તો કે 7 7 ને 2 9 14 છે 14 માંથી 7 બાદ કરીએ તો વધે કેટલા તો કે 7 જ વધે 5 માં કેટલા ઉમેરીએ તો આપણને 7 મળે તો કે 2 આ રીતે આપણે જવાબ લખતા જવાનું છે હવે 17 આપ્યા છે તો આ બે નું આપણે શું કરીશું સરવાળો હવે 9 અને આપણે એમાં કેટલા ઉમેરવાના તો કે 7 ઉમેરવાના થશે હવે આપણે આ 9 10 11 12 13 14 15 16 16 છે હવે 16 માંથી 1 બાદ 16 છે એમાં 1 કેટલા ઉમેરીએ તો 17 થાય તો કે 1 ઉમેરીએ તો આ બંનેનો સરવાળો કેટલો કેટલા આવ્યા 16 આવ્યા 9 અને 7 નો સરવાળો કરીએ તો જવાબ આવે 16 હવે અહીંયા 17 માં આપણને અહીંયા છે ને 17 આપ્યા છે એમાંથી કેટલા બાદ કરીએ તો 16 થાય તો કે 1 બાદ કરીએ તો 16 થાય હવે ત્યારબાદ આપણને અહીંયા આપેલા છે 10 માઇનસ હવે 10 માઇનસ પછી અહીંયા આપ્યા છે 1 પ્લસ 0 કીધા છે હવે 10 આપણે તો આ 10 માંથી 1 જ છે ને બાદ કરવાનો થશે તો વધશે કેટલા 9 હવે આગળ જોઈએ 9 8 ને કેટલા થાય 9 તો 9 માંથી 9 પ્લસ 9 થશે એટલે અહીં આપણને જવાબ મળશે અહીંયા 18 9 માંથી 9 આપણે 9 હોય 18 માંથી 9 બાદ કરીએ તો કેટલા મળે આપણને 9 તો 18 માઇનસ 9 પછી 8 માં 1 ઉમેરીએ તો થાય 9 સમજાવું બધાને અહીંયા 18 આપેલા છે 18 માંથી 9 બાદ કર્યા તો 18 માંથી 9 બાદ કરીએ તો 9 જ વધે તો અહીંયા 8 આપેલા છે એમાં કેટલા ઉમેરવાના તો કે 1 8 ને 1 9 હવે અહીંયા આપણને આપેલા છે જવાબમાં કંઈ આપેલું નથી હવે અહીંયા 8 આપેલા છે અને અહીંયા પ્લસ 0 અને અહીંયા 2 આપેલા છે તો હું અહીંયા લખીશ 10 10 માંથી 8 બાદ કરતા આપણને જવાબ મળશે 2 અહીંયા 8 આપેલા છે અહીંયા માઇનસ 8 એટલે 8 માંથી કેટલા બાદ કરવાના કીધા છે તો જવાબ આપણો 2 જ આવવો જોઈએ તો કે આ 10 હતા એમાંથી 8 બાદ કર્યા અહીંયા 0 છે તો 0 ની કોઈ કિંમત નહીં એટલે 2 આવવા જોઈએ તો અહીંયા આપણે 10 લખીશું 10 માઇનસ 8 તો 2 જવાબ આવે હવે આ રીતના આપણે આ જરાક અટપટ હતા આજે જરાક વધારે પડતું વિચારી અને આમાં આપણે કરતો જવાનું છે તો આ આપણું ચેપ્ટર નંબર અહીંયા 5 પૂરું થઈ છે હવે આપણે આગળના ચેપ્ટરમાં એનું નામ છે 6 સમય ચેપ્ટર નંબર 6 નું નામ છે સમય હવે એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોશું તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ